અમદાવાદ ખાતે પૂજ્ય જૈનાચાર્ય શ્રી રાજ્ય સુરવીસ મહારાજ સાહેબના 75મા વર્ષમાં પ્રવેશની અહિંસા અમૃત વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદના જોધપુર 4 રસ્તા ખાતે આવેલ જૈન દેરાસર ખાતે જૈન ધર્મના અગ્રણી આચાર્યમાં આગવું સ્થાન ધરાવતા પૂજ્ય જૈન આચાર્ય શ્રી રાજ્ય સુરેશ્વર મહારાજ સાહેબના 75 વર્ષમાં મંગળ પ્રવેશને અહિંસા અમૃત વર્ષ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૈનાચાર્યએ અહિંસાને લઈને સૌને ઉદ્દેશ આપ્યો હતો. મહારાજ સાહેબે પોતે વિભિન્ન 7 ભાષાઓ પર પ્રભુત્વ ધરાવે છે. 14થી વધુ ધર્મોપદેશ માટે અંદાજે 1.25 લાખ કિમીનો ઉગ્ર વિહાર પદયાત્રા દ્વારા કર્યો છે. તેઓ પોતે 125થી વધુ જૈન દેરાસરના પ્રતિષ્ઠાચાર્ય, 25થી વધુ પ્રાચીન તથા નવ્ય તીર્થોના જીર્ણોદ્ધાર પ્રતિષ્ઠાચાર્ય છે, તેમજ 150થી વધુ ગ્રંથોના લેખક તેમજ સંપાદક છે. તેમજ તેઓએ તેમના 75મા વર્ષમાં પ્રવેશને લઈને સૌને તેમજ સમગ્ર વિશ્વને હિંસામુક્ત કરવાનો વિચાર સૌ હિંસાપ્રેમી, પશુપ્રેમી, જીવપ્રેમી તથા કરુણાપ્રેમીનો છે. વિશ્વને હિંસામુક્ત કરવાનો એક જ ઉપાય પ્રાર્થનાનો નિરંતર વધારો કરવાનો છે, તેમજ અહિંસા પરમો ધર્મના પ્રચાર માટે 20 સેન્ટરો પ્રવૃત્ત છે. ધ્વનિ પંચાલ, ZS TV, અમદાવાદ. દરેકે દરેકને જે સૂચના આપવામાં આવશે કે તમારા જેવા સુંદર કાર્યકરો તૈયાર કરો અને લાઈફ ટાઈમ વર્ક કરનારા માણસોને એવા તૈયાર કરો કે જે બહુ જ સુંદર રીતે અહિંસાનું કાર્ય કરે, કોઈ ગર્ભપાત નિરોધમાં અંદર પોતાનું જીવન આપે, કોઈ કતલખાનાની માં ઓછામાં ઓછી હિંસા થાય એ રીતે કાર્ય કરે, કોઈ પશુ બલિને રોકે અને કોઈ એવી તાકાત હોય તો એવા ઇન્સ્ટિટ્યુશનો કરે કે જે આતંકવાદીઓ છે, ભલે કદાચ એ આતંકવાદી મરી ગયો પરંતુ જો એવી હિંમત ચાલતી હોય તો એમના પરિવારવાળાની પાસે જાય, એમના પરિવારવાળાના જે નિવેદનો છે એ નિવેદનો નોંધે અને લોકોને જણાવે કે આવી રીતના મનુષ્યોનો નાશ થવાથી કેટલું બધું દુઃખ અને દર્દ થાય છે. તો દુનિયાની અંદર સારી વાતની ખબર પડે તો ચોક્કસ સારું ને મંગળ પ્રભાત આવે. આપણે જાણીએ છીએ કે હંમેશા અધર્મની સામે ધર્મને લડવું પડે છે, હિંસાની સામે અહિંસાને લડવું પડે છે, ખોટાની સામે સાચાને લડવું પડે છે. પરંતુ શાસ્ત્રકારો કહે છે કે જો આપણા નિરંતર પ્રયત્ન હશે તો આપણે નવું સુંદર વિશ્વ બનાવી શકીશું. મુખ્ય અતિથિ તરીકે પીકે લહેરી સાહેબ આવી રહ્યા છે અને અત્યારના સુનંદા 25 થી 30 લોકો આવી રહ્યા છે. ઓકે.